राज्य सरकार ने ईंधन टैक्स से करोड़ों की आवक थी। छेल्ला बे वर्ष में राज्य सरकार ने ईंधन टैक्स से 34,000 करोड़ की वधु की आवक थी। दाहोद जिला सहित राज्य में अठवाडिया में एक दिवस वीज काप मुकाशे। गुजरात ऊर्जा विकास मंडले दरेक जिलाओं ने लिखित में जाण करी, जे अंतर्गत दाहोद जिला में मंगलवार दिवसे दर अठवाडिये एक वीज काप मुकाशे। कच्छ जिल्लानी सरहद डेरीए दूधना भावमां पशुपालकोने आप्यो वधारो। पशुपालकोनी प्रति फेट दूधमां 10 रूपियानो वधारो आप्यो। हवेथी पशुपालकोने 1 लीटर पर 70 पैसानो वधारो मळशे। डेरी संचालकोए छेल्ला 1.5 मासमां पशुपालकोने बीजी वार भाव वधारो आप्यो। अमरेलीनी वडिया कोर्टे चेक रिटर्न केसमां आरोपीने सजा फटकारी। रूपिया 1 लाखनो चेक रिटर्न थता आरोपीने 1 वर्षनी सजा अने 6% रिटर्न साथे रकम चुकवा आदेश। अंबिका कंस्ट्रक्शनना चंदू नानजी पटेल सामे फरियाद थई हती। પોરબંદરના કુચડી ગામે બેફાન ખનીજ માફિયા સામે તંત્રની તવાય। ગત મોડી રાત્રે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે ગેરકાયદેસર ચાલતી બિલ્ડિંગ લાઇમસ્ટોનની ખાણ પર દરોડા પાડ્યા। 11 પથ્થર કટિંગના મશીન, 1 લોડર ટ્રક, 2 ટ્રેક્ટર સહિતનો 30 લાખનો મુદ્દામાલ જપ્ત। સુરેન્દ્રનગરના લખતરના કડુ ગામમાં લાખો રૂપિયાની ગેરકાયદેસર ખની ચોરી। ગામના 2 નાગરિકોએ ગેરકાયદેસર ખની ચોરીના વિડીયો વાયરલ કરી તંત્રની મિલીભગતના આક્ષેપ કર્યા। મામલતદારને લેખિતમાં જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ। કેસર કેરીના પાકમાં દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ। ગીરના આંબાના બગીચાઓમાં ઓછા ઉત્પાદન સાથે મધ્યા નામનો રોગ વકર્યો। મધ્યાના રોગે કેસર કેરી પકવતા ખેડૂતોની ચિંતા વધારી। દવાનો વધારે પ્રમાણનો છંટકાવ થવાથી કેરીનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા। અમરેલીના વડિયાના મોરવાડા ખાન ખીજડિયાની સીમમાં 1 સિંહણ અને 2 સિંહબાળ સાથે જોવા મળ્યા। વડિયા પંથકમાં સિંહ પરિવારના આટા ફેરાથી ભૂંડનો ત્રાસ ઓછો થયો। વડિયા પંથકમાં સિંહણ એક પગે લંગડાતી હોય તેવો દ્રશ્યો કેમેરામાં કેદ થયા। મોરબીમાં દલવાડી સર્કલ પાસે 1,20,00,000ની લૂંટ। આંગણિયા પેઢીનું પાર્સલ લૂંટીને 4 અજાણ્યા શખ્સો ફરાર। રાજકોટથી સોમનાથ ટ્રાવેલ્સમાં લવાયું હતું પાર્સલ। કારમાં આવેલા બુકાનીધારી શખ્સોએ આંગણિયા પેઢીના કર્મચારીને રોકીને લૂંટ ચલાવી। અમદાવાદના પીપળજ પીરાણા રોડ પર કાપડના ગોડાઉનમાં વહેલી સવારે આગનો બનાવ। 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં કરી। સુરતમાં ઓલપાડ અને કીમ પોલીસે ઝડપેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો। 2 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું। ઓલપાડ કોર્ટના આદેશ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો નાશ કરાયો। અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસે જપ્ત કરેલા દારૂના જથ્થાનો નાશ। શહેરના ઝોન 5ના વર્ષ 2020-21માં ઝડપાયેલા અંદાજે 1.66 કરોડની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું। આ પરથી ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ હોવાનું ખુલ્યું। અમદાવાદમાં સાવકા પિતાએ 10 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ। મહિલાના પૂર્વ પતિએ ફરિયાદ દાખલ કરાવી પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી। સુરતના કડોદરામાં તસ્કરો બન્યા બેખોફ। ચણથાની રામકબીર સોસાયટીમાં તસ્કરોએ ચપ્પુ વડે યુવતી પર હુમલો કર્યો। કોલેજમાં અપાતી સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગના કારણે યુવતીએ હિંમત કરતા ચોરનો સામનો કર્યો અને ચોર ભાગી ગયા। સુરતના પૂણા ગામમાં પ્રેમ પ્રકરણમાં ઝઘડામાં ગાડી સળગાવ્યા અને સીસીટીવી સામે આવ્યા। પૂણા પોલીસે ગાડી સળગાવનાર ઈસમની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી। સુરતમાં સરથાણાના હીરા દલાલનું અપહરણ કરીને માર માર્યો। હીરા દલાલે 2 વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી 18.50 લાખના હીરાની ખરીદીની ચૂકવણી ન કરતા વેપારીઓએ કર્યું અપહરણ। સુરતના ઉલપાડ અને કીમ પોલીસે જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો। 2018 અને 2021 સુધીનો પકડાયેલો 2 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવ્યું। પડતો આત્મહત્યા કેસમાં આગામી 15 એપ્રિલ સુધી કોઈપણ આરોપીઓની ધરપકડ નહીં કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો। મહેન્દ્ર ફળદુની આત્મહત્યા બાદ અમદાવાદના ઓઝોન ગ્રુપના બિલ્ડર સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ દાખલ। રાજકોટમાં અમીન માર્ગ પર અકસ્માત સર્જાયો। બાઇકના શોરૂમ પાસે એક કારે બીજી કારને અડફેટે લીધી। અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા। અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં।
રાજકોટના જસદણના કમળાપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, વૃદ્ધોનું ઘટનાસ્થળે મોત, વૃદ્ધાને મૃતદેહને પીએમ માટે જસદણ હોસ્પિટલ ખસેડવામાં આવી. ભાવનગરના મહુવાના તરેડી ગામે વાડામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો. ભાવનગરના લોંગડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, દુર્ઘટનામાં બાઇક પર સવાર બંને યુવકના મોત. બંને યુવાન રાજુલાથી પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો. પૂર્વ કચ્છમાં વધુ એક મંદિરમાં ચોરીનો બનાવ. રાપરના ચિત્રોડના ગોગા મહારાજના મંદિરમાં ચોરી. મંદિરમાંથી અંદાજીત રૂપિયા 7 લાખના ચાંદીના મૂર્તિ અને આભૂષણની ચોરી. આડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી.